મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ છે અને આજે દેશ સહિત સમગ્ર વિશ્વમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીસામાં પણ શહેર ભાજપ દ્વારા ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી આદરાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ દિનેશભાઈ અનાવડિયા પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા તો આ તરફ મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ડીસા સંગઠન દ્વારા પણ મહાત્માને આદરાંજલિ આપવામાં આવી હતી મહાત્મા ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરોએ સૂતરની આંટી પહેરાવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ ગઢવી પ્રકાશભાઈ ભરતિયા દીપકભાઈ પટેલ સાગરભાઈ દેસાઈ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા આજે મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા આવેલા કોંગ્રેસી કાર્યકરોએ કેન્દ્ર સરકારને ઘેરવા માટે કાર્યક્રમ પણ આપી દીધો હતો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિલક્ષી કાયદાને આપવામાં આવેલી મંજૂરીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો ગાંધીના બાવડા આગળ જ રામધૂન કરવા લાગી ગયા હતા દેશનો ખેડૂત આજે પંજાબ હરિયાણા ચંડીગઢ અને સમગ્ર દેશમાં આજે ખેડૂત રસ્તા ઉપર છે પણ આ સરકારથી કોઈ સ્પષ્ટતા આવતી નથી ખેડૂત બહાર માલ વેચી શકશે એ તો વેચે જ છે અહીંયા રાજસ્થાનથી એરંડા આવે છે રાજસ્થાનથી વરિયાળી આવે છે અહીંથી પણ બટાકાનું બધું બહાર જાય જ છે એમાં કોઈ નવી વાત તમે નથી કરતા પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો પ્રતિનિધિત્વ પણ મેળવે છે એની સત્તામાં ભાગીદારી પણ મેળવે છે અને સાથોસાથ નાના ખેડૂતોને કોઈ અન્યાય ના થાય કોઈ વેપારી થકી દગો ના થાય એના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ છે આજે ખેતીને પણ આ લોકો શિક્ષણની જેમ ખાનગીકરણ તરફ લઈ જયા રહે છે કાલે ઉઠીને 4-5 ઉદ્યોગપતિઓ જેમની સારામાં સારી ફેક્ટરીઓ ચાલે છે છતાંય એમને કરિયાણું વેચવું છે છતાંય એમને શાકભાજી એ વેચવી છે છતાંય એમને અનાજ એ વેચવું છે આવા 5-6 ઉદ્યોગપતિઓને આખો દેશ પધરાવી દેવાનો હોય તો અમારો આ બાબતે ઉગ્ર વિરોધ છે આપ જાણો છો અમારા સૌ અહીંયા આજે કાળા માસ્ક પહેરીને બેઠા છે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેરમાં એકત્રિત થઈને ધરણા કરવામાં આવતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોંગ્રેસી કાર્યકરોને ડિટેન કર્યા હતા બાદમાં પોલીસ મથકમાં લઈ જઈ નજરકેદ કરવામાં આવ્યા હતા